भारत, नए सिविल डॉक्टर की बीमारी के मामले। न्यू सिविल हॉस्पिटल प्रवक्ता जिगिसा पटारिया का बयान, 3 डॉक्टर बीमार है, 2 डॉक्टरों को बुखार जैसी बीमारी है, 1 डॉक्टर को श्वसन तंत्र की बीमारी है। नए सिविल परिसर में गंदगी दूर करने का काम किया जा रहा है, जिम्मेदार अधिकारी को सूचना दे दी गई है। डॉक्टर जिगिसा पटारिया प्रवक्ता, न्यू सिविल हॉस्पिटल सूरत। ताज़ा खबर देखने के लिए देखते रहे स्टार न्यूज नेटवर्क। जय हिंद। હા જી, આપ સૌએ જે મને ફીડબેક આપ્યા એ બાબતે જે પણ કંઈ જરૂરી કામગીરી છે એના માટે અમારા જે 2 ઉપરી અધિકારીઓ છે, ડીનશ્રી અને સુપ્રિન્ટેન્ડન્ટશ્રી દ્વારા સેનિટરી ઇન્સ્પેક્ટર અને એમની ટીમને જરૂરી આદેશો કરીને આપી દેવામાં આવ્યા છે, અને આ બાબતે તાત્કાલિક ધોરણે ઘટતું કરવા માટે એમને જણાવી દેવામાં આવ્યું છે. અમને મળતી માહિતી પ્રમાણે જે પણ કંઈ પ્રોબ્લેમ્સ હતા અમારા ત્યાં, જે વરસાદી પાણીને કારણે અથવા તો અમારે હમણાં જે બિલ્ડિંગોની જે શિફ્ટિંગ ચાલી રહ્યું છે તે દરમિયાન અમને જ્યાં જ્યાં લૂપહોલ્સ જોવા મળ્યા એ બાબતે એમણે અમને જરૂરી રિપોર્ટ આપી અને 75% જેવી કામગીરી પૂર્ણ કરેલ છે. જે બાકીની કામગીરી છે તેને તાત્કાલિક ત્વરિત ધોરણે કરવામાં આવે તેવા આદેશો અમારા ઉપરી અધિકારીઓ દ્વારા થઈ ગયા છે અને એનું તાત્કાલિક નિરાકરણ આવશે. જે દર્દીઓ હોસ્પિટલમાં સારવાર લેવા આવતા હોય છે તેના બદલે હોસ્પિટલમાં જે ગંદકી અને રોગચાળો જોવા મળી રહ્યો છે તો શું કહેવાય? આપ સૌ જાણો છો તે પ્રમાણે હમણાં જે થોડાક પાછલા મહિનાઓમાં જે વરસાદી વાતાવરણ રહ્યું એ વરસાદી વાતાવરણને લીધે જે થોડીક અમને જે તકલીફ પડી રહી છે એના બાબતે અમારા જે સેનિટરી ઇન્સ્પેક્ટર અને એમની ટીમ કાર્યરત જ છે. પરંતુ કોઈક જગ્યાએ જો આ બાબતે ક્ષતિ કે ઉણપ રહી ગઈ હોય તો એ બાબતને અમારે સોલ્વ કરવા માટે અમે કટિબદ્ધ છીએ અને એને જરૂરી પગલાં લઈ અને ત્વરિત ધોરણે પૂરું કરવામાં આવશે. જે અમારા જે અત્યારે 3 ડૉક્ટરો અમારે ત્યાં એડમિટેડ છે, જેમાંથી 1 ડૉક્ટરને શ્વસનતંત્રને લગતી બીમારી છે જે આ ઋતુગત બદલાતા માહોલને અનુલક્ષીને છે, અને 2 ડૉક્ટરો અમારા જે છે એ તાવની બીમારી સાથે દાખલ થયેલા છે, જેમના રિપોર્ટ્સ હજુ આવવાના બાકી છે. તો એના માટે અમે જે પણ કંઈ છે જરૂરી નિદાન અને સારવાર શરૂ કરી દીધેલા છે. અમારા જે 2 ઉપરી અધિકારીઓ છે એના દ્વારા તમામ વિભાગના જે વડાઓ છે એમને જણાવી દેવામાં આવ્યું છે. તદઉપરાંત અમારા જે મેડિકલ સ્ટુડન્ટ્સ છે અને રેસિડેન્ટ ડૉક્ટર્સની જે ટીમ છે એમને જણાવી દેવામાં આવ્યું છે કે આપને કોઈ પણ રોગના શરૂઆતી લક્ષણો દેખાય તો આપે જે તે ડૉક્ટરનો સંપર્ક કરી એના દ્વારા જરૂરી નિદાન કરાવી સારવાર શરૂ કરવી, અને જ્યાં સુધી આપ લક્ષણ મુક્ત નથી થતા અથવા તો સ્વસ્થ નથી થતા ત્યાં સુધી અમારા જે પણ કંઈ ડૉક્ટર્સ છે, વિવિધ ડૉક્ટર્સની ટીમ છે એના સુપરવિઝનમાં જ રહેવાનું રહેશે એવા આદેશો થઈ ગયેલ છે. ઓકે.